નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસૂફ દિનેશ કણેત આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, વર્તમાન સમયમાં જ્યારે આપ જીપીએસસી એસટીઆઈ ડીવાયએસઓ કે ક્લાસ 1-2 જ્યારે ઇંગ્લિશની તૈયારી કરતા હોય, ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવની તૈયારી કરતા હોય, જ્યારે આપ લોકો જે છે એ પીએસઆઈ પેપર નંબર 2 જે પાર્ટ બી છે, મતલબ કે જે ઇંગ્લિશનો 30 માર્કનો પોર્શન છે, અથવા તો આપ સીસીઈ જે છે ઈસીસી ગ્રુપ એની તૈયારી કરતા હોય અને એમાં ઇંગ્લિશ સબ્જેક્ટ કે જે લખવાનો છે, મતલબ કે વર્તમાન પરિસ્થિતિમાં 2024 આપે જો છે એ પરીક્ષાને સફળતાપૂર્વક જે છે એ પાસ કરવી હશે, તો આપના માટે સૌથી અગત્યનું છે કે જે આપનું ઇંગ્લિશનું જે રાઇટિંગ, આપણું જે ડિસ્ક્રિપ્ટિવ સ્કિલ છે એ આપણું બહુ સારું હોવું જોઈએ. લગભગ વારે તહેવારે જે છે એ રોજના 50-60 એવા ઉમેદવારોના જે છે એ મેસેજ કનેક્ટ ગાઈડન્સને મળતા હોય કે સર ઇંગ્લિશ માટે શું કરવું જોઈએ, ઇંગ્લિશ માટે સારા ફેકલ્ટી કોણ, ઇંગ્લિશ માટે બુક શું હોઈ શકે, ઇંગ્લિશ ગ્રામર તો સર આવડે છે પણ ઇંગ્લિશનો લેટર કેવી રીતે લખવો, ઇંગ્લિશનું જે છે ફોર્મેટિંગ કેવી રીતે હોય, એસએમાં કેવી રીતે ઇન્ટ્રોડક્શન, મેઇન કોર્સ અને કન્ફ્યુઝન હોય, આવી ઘણી બધી મૂંઝવણો દરેકે દરેક એસ્પિરન્ટને હોય. અને જો આવી જ મૂંઝવણ આપને બી છે તો આપ રાઇટ વેમાં છે, કેમ કે દરેક સાચો ઉમેદવાર એ જ કહેવાય કે જે ઉમેદવારને કે કન્ફ્યુઝન થાય અને એ કન્ફ્યુઝન દૂર કરવું એ જે છે એ કણેક ગાઈડન્સની એક પ્રકારે હું જવાબદારી માનું છું. તો આપ સૌ મિત્રો કે જે આવી કોઈ પરીક્ષાઓ કે જે ડિસ્ક્રિપ્ટિવ મેન્સ અને એ બી ઇંગ્લિશના ફોર્મમાં લખવા ઈચ્છતા હોય, તો આના માટે હવેથી કણેક ગાઈડન્સ પર એક જે છે એ ગુજરાતના સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી કહી શકાય કે જેમની પાસે 1-2-3 નહીં પણ ટોટલ દોસ્તો 20 વર્ષ કરતાં વધારેનો અનુભવ છે. બહુ સાચું સાંભળ્યું છે દોસ્તો, જેમની પાસે 20 વર્ષ કરતાં વધારેનો, જ્યારે 1998-2000 એસએસસી અને આવી કોઈ સેન્ટ્રલની પરીક્ષાઓ હોય એમાં પણ સર ભણાવતા, અને જે 2014-15 પછી જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જીપીએસસીથી લઈ પીએસઆઈથી લઈ અન્ય જે પરીક્ષાઓનું આયોજન થયું છે એમાં પણ સર જે છે એ વારે તહેવારે માર્ગદર્શન આપે છે. આવા જેમને 20 વર્ષનો અનુભવ છે સ્પેશિયલી ઇંગ્લિશ માટે, ડિસ્ક્રિપ્ટિવ માટે, આવા રાઠોડ સર છે. આપ બધા જે છે એમના મોઢે આ નામ આપે સાંભળેલું જ હશે. સર પોતે પણ સોશિયલ મીડિયામાં એટલા સક્રિય છે, સરના ઓફલાઈન પણ જે છે એ ઉમેદવારો એટલા બધા જે છે એમના ચાહક વર્ગ છે. ઘણા સમયથી સર સાથે એક જે છે એ કોમ્યુનિકેશનની વાત થતી હતી અને રાઈટ નાઉ આજે એ દિવસ આવી ગયો છે કે રાઠોડ સર છે, માનનીય રાઠોડ સર, એ જે છે એ આપને ઇંગ્લિશનું ડિસ્ક્રિપ્ટિવ, હાઉ ટુ રાઈટ મેન્સ, હાઉ ટુ રાઇટ લેટર, હાઉ ટુ રાઇટ રિપોર્ટ વગેરે વગેરે આ બધા મુદ્દાઓ જે છે એ તમને કણેક ગાઈડન્સના પ્લેટફોર્મ પર જે છે એ શીખવાડવાના છે. તો આ તકે જે છે વધારે આપનો સમય ન લેતા હું રાઠોડ સરને જ વિનંતી કરું કે રાઠોડ સર પધારો અને ઉમેદવારો સાથે જે છે આપની જે છે એ ચર્ચાની શરૂઆત કરો. પ્લીઝ સર, વેલકમ. સર આપનો ખૂબ ખૂબ સ્વાગત છે કણેક ગાઈડન્સમાં, કે આપનો કિંમતી સમય જે છે આપ લેક્ચર દરમિયાન, આપની સર્વિસ દરમિયાન ઘણા બધા વ્યસ્ત હોય, હેક્ટિક શેડ્યુલ હોય, છતાં બી સર તમે કણેક ગાઈડન્સમાં પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સૌપ્રથમ તો નમસ્કાર મિત્રો, સૌ પહેલાં તો હું સાહેબનો ખૂબ ખૂબ આભારી છું કે મને આ પ્લેટફોર્મ ઉપર એક તક આપી આપ લોકોને મળવાની. મિત્રો, અહીંયા હું તમને એ બધું જ જે ડિસ્ક્રિપ્ટિવની અંદર જરૂરી છે એ બધું જ આપવા હું જઈ રહ્યો છું. જેમ કે તમે એસટીઆઈના કેટલાય પેપર આપેલા હશે, જીપીએસસી 1-2 અંદર પણ તમે તૈયારી કરતા હશો, તો મેન્સમાં ખાસ જ્યાં જરૂર પડે છે ગ્રામર એમાં તો ટ્રિક્સ હોય છે, પણ જ્યારે ડિસ્ક્રિપ્ટિવની વાત આવે ત્યારે ડિસ્ક્રિપ્ટિવની અંદર ટ્રિક્સ નથી હોતી, ફોર્મેશન હોય છે. આ ઉપરાંત શું હોય છે તો કે એની અંદર તમારી પાસે લેખન કળા, હાઉ ટુ રાઇટ, તમારી પાસે સ્કિલ હોવી જોઈએ. ફોર્મેટની સાથે જો તમારી પાસે સ્કિલ ન હોય તો તમે એમાં કંઈ જ નથી કરી શકતા. અહીંયા હું તમને એ બધું જ જે એસટીઆઈ માટે જરૂરી છે, સીસી મેઇન્સ માટે જરૂરી છે, પીએસઆઈ મેઇન્સ માટે જરૂરી છે એ બધું જ હું તમને આપવા જઈ રહ્યો છું. પણ મિત્રો, એ પહેલાં થોડું આપણે એ પણ વાત કરી લઈએ કે સરે જે પ્રયત્ન કરેલો છે, જેના સહભાગી તમે પણ છો અને મને પણ આજે એક સરસ મજાનો તક આપેલી છે, મોકો આપેલો છે, તો સરનો ફરીથી એક વખત હું ખૂબ આભારી થઈશ અને એ પણ કહીશ કે સરે આના માટે એક બહુ મોટી મહેનત કરેલી છે તમને લોકોને કંઈક આપવા માટે. ખૂબ જ એ વ્યસ્ત, એના પોતાના વ્યસ્ત સમયની અંદરથી પણ તમારા માટે કંઈક ને કંઈક નવું લાવે છે, તમને ઉપયોગી થાય એવું લાવે છે. તો આ કણેક ગાઈડન્સ છે એમાં સરે જે કંઈ પણ એની મહેનત કરેલી છે એના માટે પોતાની એ એપ્લિકેશન પણ ચલાવે છે, સોશિયલ મીડિયા પર પણ કાર્યરત છે, આજે અમારી સાથે પણ એને ઘણા સમયથી અમારો કોમ્યુનિકેશન પણ ચાલુ હતો, પણ આજે અમે બંને સાથે મળીને તમને કંઈક આપવા જઈ રહ્યા છીએ. ખાસ ઇંગ્લિશમાં સૌને સૌથી મોટો પ્રશ્ન હોય છે લેખન વિશેનો, તો હું તમને આજે એવી રીતે શીખવવા જઈ રહ્યો છું
કે તમે આવતા વર્ષોમાં કોઈ પણ પરીક્ષા, લેખનની કોઈ પણ પરીક્ષા તમે આપવા જઈ રહેશો એની અંદર તમને ખૂબ જ ઉપયોગી થશે. ફરીથી એક વખત કણેત સરનો આભાર માનું છું, પણ એ પહેલાં કણેત સરની ઓફલાઈન બેચ, ઓનલાઈન બેચ માટેની એપ્લિકેશનમાં આપ લોકોને જો પેઇડ કોર્સ ખરીદવો હોય તો ઇંગ્લિશનો કોર્સ પણ એના ઉપર મુકાઈ જવાનો છે, ડિસ્ક્રિપ્ટિવનો કોર્સ પણ મુકાઈ જવાનો છે. ફરીથી એક વખત કણેત સરનો ખૂબ ખૂબ આભાર, અને આપણે એક અંગ્રેજીની લેખન કળા કેવી રીતે કરવી એ શીખવા માટે આપણે જઈ રહ્યા છીએ. વેલકમ ઓલ ઓફ યુ. થેન્ક યુ સર. યસ યસ. તો દોસ્તો, આપણે જોયું કે રાઠોડ સાહેબ જે છે હવે આપણા પ્લેટફોર્મ પર આવવાના છે, અને આપણી તમામ પ્રકારની જે છે ઇંગ્લિશ ડિસ્ક્રિપ્ટિવની જે કઈ પ્રકારનો કન્ફ્યુઝન પોઈન્ટ છે દૂર થઈ જવાનો છે. સરના આપણે અમુક લેક્ચર જે છે એ યુટ્યુબ પર પણ અપલોડ કરશું, કે કેવી રીતે લેટર લખવો, કેવી રીતે એસે લખવો, કેવી રીતે રિપોર્ટ લખવો, અને એના જે એક્ઝામ્પલ છે મારી એવી દોસ્તો અત્યારથી જે છે એ એક મેં પેપર વર્ક કર્યું છે, અને એ પેપર વર્ક અંતર્ગત જે છે ઓછામાં ઓછા 30-40 લેટર, 30-40 એસે અને 30-40 રિપોર્ટ રાઇટિંગ જે છે એ હું આપણે ઇંગ્લિશના જ પ્લેટફોર્મ પર આપું. તો આપ બી જે છે આવું જ જે છે એ પ્રિપેરેશન કરતા હોય તો કરેન્ટ ગાઈડન્સ સાથે જરૂરથી જણાવજો. આપની સફળતા જે છે એ આપના દ્વારા આવીને ઊભી છે. થેન્ક યુ વેરી મચ દોસ્તો, આવજો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.